લો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ 5 યુનિટ 5 સમાજ વિદ્યા સામાજિક વિજ્ઞાન ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એમાં વિડીયો 1 તમે જોયો. હવે વિડીયો નંબર 2 વિદ્યાર્થી મિત્રો, ધાતુ વિદ્યા વિશે હવે આપણે વાત કરીશું. ધાતુ વિદ્યા શાંતિથી સમજો અને 2-3 વાર આને સાંભળવાનું હેન્ડ ફ્રી નાખીને કાનમાં, એટલે પાક્કું થઈ જાય. ઓકે, ચોપડીમાંથી બધું પૂછાય છે એટલે પહેલી લીટીથી છેલ્લી લીટી સુધી ચોપડીનું બધું જ વાંચવાનું. એની અંદર જો એ આવડી ગયું તો બધું લખતા આવડશે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો. ધાતુવિદ્યા પ્રાચીન કાળથી એટલે પહેલાંના સમયથી ભારતના લોકો ધાતુવિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે અને કરીએ છીએ. પહેલાં બી કરતા હતા, અત્યારે બી કરીએ છીએ. જો હમણાં તમને ખબર પડશે, પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. અદ્વિતીય, ઓકે, જેની કોઈ જેની કોમ્પિટિશન ના થઈ શકે એવી સિદ્ધિઓ, અચીવમેન્ટ્સ એ હાંસલ કરી હતી ભારતે. તેના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની, આ બધા MCQ 1 માર્ક્સ ખરા ખોટામાં ધ્યાન આપવાનું, ધાતુની નર્તકીની પ્રતિમા એટલે મૂર્તિ તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલ કૃપાણ રાજવી. વિદ્યાર્થી મિત્રો, તો તક્ષશિલામાંથી કૃષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ચૌલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, પહેલાં મદ્રાસ કહેવાતું હતું, હવે નવું નામ પડી ગયું છે એનું ચેન્નાઈ, ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ ભોળાનાથનું નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી ભગવાન શ્રીરામનું શિલ્પ, દેવદેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સૂડીઓ, મોટી મોટી જે સૂડા આવે ને, ઘણા લોકો સોપારી કાપતા હોય છે, જે મસાલામાં લોકો ખાતા હોય છે. મસાલા ખાવા ના જોઈએ, આમ તો હાનિકારક છે. એક મસાલો અત્યારે તમે વિચાર કરો, એ 10 રૂપિયાનો, 12 રૂપિયાનો, 15 રૂપિયાનો મસાલો થાય, રોજના 3 ખાતા હોય કોઈના વાલી, તો 15 તરી 45 રૂપિયા થયા. 45 રૂપિયા રોજના, અને 45 રૂપિયા રોજના તમે ગણો એટલે તમે એનો મહિનાનો હિસાબ ગણો, ઓકે, 45ની જગ્યાએ તમે ખાલી 45 રૂપિયા ગણો ને, તોય એના તમે 30 દિવસનો હિસાબ ગણો ને, તો 1350 રૂપિયા થાય. વિદ્યાર્થી મિત્રો, એમાં તમાકુ વાવે જે શરીર માટે નુકસાનકારક હોય, તોય વાલીઓ છોડતા નથી. અને એક મહિનાનો આ ખર્ચો 1350 રૂપિયા ખાલી 3 માવા ખાવાનો. જો એને ગુણ્યા હું 12 કરું ને વિદ્યાર્થી મિત્રો, તો ખબર પડશે તમને, 16,200 તો આપણી ફી નથી, એટલા તો માવા ખાઈ જાય છીએ આપણે. વિદ્યાર્થી મિત્રો, ટ્યુશન ક્લાસની ફી નથી, ઓકે. અને જ્યારે ભણાવવાનું આવે છે, સમજાવવાનું આવે છે, બાળકોને કંઈક સરસ મજાની રીતે આપણે સમજાવતા હોઈએ, એના કારકિર્દી માટે, એના પગ ઉપર ઊભા થાય એના માટે આપણે ભણાવતા હોઈએ છીએ સાહેબો, કે ભણી ગણીને આગળ વધે ને સારા પૈસા કમાય. એક મહિનામાં, એક વર્ષમાં 16,200ના તો માવા ખવાઈ જાય છે, અને પોતાની તબિયતનું અને પરિવારનું કાળજી લેતા નથી, કે ભાઈ આપણે છીએ તો પરિવાર છીએ, ઓકે, પણ નથી સમજતા વાલીઓ, ઓકે. અને સાહેબો ફી માગી માગીને થાકી જાય છે, તોય 5,000 માગે ત્યારે 2,000 રૂપિયા આપવાની કોશિશ કરતા હોય છે વાલીઓ. શું કહેવું મારે? ખરેખર વિદ્યાર્થીઓ, તમારે પણ સમજવાની જરૂર છે, તમારા પેરેન્ટ્સ આવા માવા ખાતા હોય તો એને બંધ કરાવવાની જરૂર છે. ચલો, એ બીજી વાત થઈ ગઈ. પણ હવે અહીંયા જુઓ, સૂડીઓ, તો મોટા મોટા સૂડા આવે હોપારી કાપવાના વગેરે ને ગણાવી શકાય. આ બધું ધાતુ વિદ્યામાં આવે. આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી અને 11મી સદીથી વિકાસ પામી. વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિદ્યા તરફ જોઈએ આપણે. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. એમાં એક્સપેરિમેન્ટ થાય છે. આ વિદ્યા
તો રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, જેને આપણે કેમેસ્ટ્રી પણ કહેતા હોઈએ છીએ. 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રી ભણે, એમાં એક્સપેરિમેન્ટ કરે બધા, પ્રયોગાત્મક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ એટલે ખેતી માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. કયો? રસાયણ વિદ્યા. ઓકે, રસાયણશાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠ તમે ભણી ગયા, નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે, યાદ રાખજો. ઓકે, રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. ચોપડી વાંચો ને ત્યારે પેન્સિલ હાથમાં રાખવાની, તમારે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરવાનું કે જેથી તમને યાદ રહી જાય. ઓકે, માનવામાં આવે છે આચાર્ય. એમણે શું કર્યું? તો એમણે રસ રત્નાકર, યાદ રાખજો હો, એમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા છે, બે ગ્રંથો લખ્યા આચાર્ય નાગાર્જુને. આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી કે તમે વનસ્પતિને વાપરો દવા તરીકે, સાથે સાથે રસાયણવાળા ઔષધો પણ વાપરો કે જેનાથી ફાયદો થાય છે. પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે. પારાની ભસ્મ, થર્મોમીટરમાં પારો આવે છે ખબર છે, સફેદ કલરનો. ઓકે, તો પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે. નાલંદા વિદ્યાપીઠમાં, વિદ્યાર્થી મિત્રો, નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા એટલે કે ભઠ્ઠીઓ, રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી નાલંદામાં પોતાના માટે ખાસ. હા, રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના 20 એટલે કે ઝેર, તેમજ વિવિધ પ્રકારના ક્ષારો એટલે કે જે ખારાશ આવે એ ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન મળે છે. તમે જુઓ, રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. 7 ફૂટ 1 દ્વિતીયાંશ ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ ક્યાં છે? સુલતાનગંજ બિહાર, અત્યારે બિહાર, પહેલાંનું સુલતાનગંજ બિહારમાંથી જોઈ લો. અહીંયા આચાર્ય નાગાર્જુનનું પોતાની એક પ્રયોગશાળા આખી, એમનો ફોટો પણ છે. ઓકે, ત્યાં એ પ્રયોગો કરતા નાલંદા વિદ્યાપીઠની અંદર, વિદ્યાર્થી મિત્રો, જે તમને દેખાય છે. મળી આવેલી તથા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ, ભગવાન 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવેલી છે. નાલંદામાંથી મળી આવેલી છે 3 વાર પાકું થઈ જાય દિમાગમાં. ઓકે, 7 ટન વજન ધરાવતો, યાદ રાખજો, 7 ટન વજન ધરાવતો. ઓકે, 1 ટનમાં 100 કિલો હોય તો 7 ટન વજન ધરાવતો 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ, વિક્રમાદિત્ય. ઓકે, ચંદ્રગુપ્ત બીજાએ યાની વિક્રમાદિત્ય, વિક્રમ રાજા, દિલ્હીમાં નિર્માણ કરાવેલા વિજય સ્તંભને હજી સુધી વરસાદ, ટાઢ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી. વિદ્યાર્થી મિત્રો, યાદ કરો, વિચાર કરો, આ રહ્યો લો સ્તંભ દિલ્હી, આ આખો બનાવેલો છે અને હજી કોઈ જાતનો આટલા વર્ષોથી, ઓકે, કાટ કે કશું જ, તાડ તડકો, વરસાદ, વાવાઝોડા આવ્યા, પણ આ એવી ધાતુ વિદ્યા છે કે એને હજી, ઓકે, વરસાદ, તાડ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાં કાટ લાગ્યો નથી. આ ભારતની રસાયણ વિદ્યાનો ઉત્તમ નમૂનો છે.
ઓકે, દિલ્હીમાં આવેલો લો સ્તંભ, લો એટલે લોઢું, અને લોઢાની અંદર વિવિધ ધાતુઓ રાસાયણિક પ્રક્રિયા કરીને બનાવવામાં આવેલું 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ, જેને વિક્રમાદિત્યના નામે પણ ઓળખાય છે, દિલ્હીમાં નિર્માણ કરાવેલો વિજય સ્તંભ કહેવાય છે. અને શું કહેવાય છે? વિજય સ્તંભે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું જોયું તમે. ઓકે, ખાસ ચોપડીમાં વાંચતા રહેજો, 2 વખત વિડીયો સાંભળતા રહેજો. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે, વિડીયો નંબર 3માં. ઓકે.